गुजराती ની અંદર પાર્ટ 20 બહેનનો પત્ર એ આજે આપણે પાઠ ભણીશું પાઠના લેખક છે મણીલાલ હ પટેલ પાઠનો પ્રકાર છે પત્ર લેખન એટલે કે પત્ર મણીલાલ હ પટેલનો જન્મ 7/11/1949 માં થયો છે અને તેનો જન્મ સર પંચમહાલ જિલ્લાનું ગોલ્લા પાલા ગામમાં થયો છે તો આજે આપણે પત્ર પાઠ ભણીશું તો ચાલો બધા જ પોતપોતાને પુસ્તક ખોલીને બેસવાનું છે તો હું બોલું તો તમને પણ ખબર પડવી જોઈએ કે મેડમ કયા શબ્દનો કેવો અર્થ બોલે છે તેનો કયો અર્થ થાય છે તેનું સમાનાર્થી પર્યાય શબ્દ કેવો છે એ બધું જ આપણે જોવાનું છે તો ચાલો તો મણીલાલ હરિદાસ પટેલનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોલ્લાના પાલા ગામે થયો હતો તેઓ અધ્યાપક પણ હતા ટૂંકી વાર્તા નિબંધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે તેમને સાહિત્ય ક્ષેત્રમાં અનેક પારિતોષિક પ્રાપ્ત થયેલા છે માટી વડો ઉસાતા ગ્રામચિત્રો હેલી અને અંજળ એ એમનું જાણીતા પુસ્તકો છે પ્રસ્તુત આ એકમની અંદર પત્રના માધ્યમથી માતૃભાષાનું મહત્વ આપણને સમજાવવામાં આવ્યું છે પ્રકૃતિ ઉત્સવોનું વર્ણન અને રોજ બરોજના આપણા અભિવ્યક્તિ પ્રત્યયનના પાસાની માતૃભાષાના યથાર્થ ઉપયોગથી કેવો રસિક બનાવી શકાય છે તેની ઉદાહરણ સમજૂતી પણ અહીં મૂકવામાં આવી છે આ એકમમાં માતૃભાષાનું માધુર્ય ખીલી ઉઠે છે તો ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીશું તો પત્ર લેખન હવે આપણને બધાને જ ખબર છે કે પત્ર લેખન જ્યારે આપણે કરીએ છીએ તો સૌપ્રથમ તો તેનું સરનામું કઈ બાજુએ લખાય તો ચાલો પહેલા તો આપણે એ જોવાનું છે ને તો ચાલો તો સૌપ્રથમ આપણે દાખલા તરીકે આ આપણી નોટબુક છે અથવા આપણું પેપરની સપ્લિમેન્ટરી છે તો આપણે આની અંદર આપણે સપ્લિમેન્ટરી તમને ખબર છે આવી રીતે હોય છે બરાબર ને તો સૌપ્રથમ આપણે આપણું સરનામું આપણે જે સાઈડે ઊભા હોય દાખલા તરીકે હું તમારી આગળ ઊભી છું તો મારે સરનામું જમણી સાઈડ લખવાનું છે અને તમારી વિરુદ્ધ દિશામાં ઊભી છું તો કે જો આ બાજુ જમણી સાઈડ એટલે કે અહીંયા આપણે આપણું સરનામું લખવાનું છે અને પછી આપણે લખાણ જ્યારે કરીએ છીએ ત્યારે આપણે લખાણને આવી રીતે અહીંયાથી લખાણને બતાવવાનું છે અને બિલકુલ સરનામું લખ્યું હોય બિલકુલ તેની નીચે એકદમ નીચે આપણે આપણું લેખિતણ લખવાનું હોય છે પત્ર હંમેશા આવી રીતે લખવાનો હોય છે તો ચાલો આજે આપણે પત્રની શરૂઆત કરીશું તો અનન્યા વિસ્મય કુમાર ગામ ગોલ્લાના પાલા ઓ પોસ્ટ એટલે કે મધવાસ તાલુકો લુણાવાડા જિલ્લો પંચમહાલ અને તારીખ 15/6/2012 તો પ્રિય ભાઈ અરવ તારી બહેન અનન્યાના પ્રણામ તે મને યાદ કરી અને વિગતે પત્ર લખ્યો એટલે હું રાજી થઈ ગઈ રાજી એટલે ખુશી મને ખુશી મળી તે મને પત્ર લખ્યો એટલે હોળી ધૂળેટીના દિવસોથી આ વાતાવરણ સાખું બદલાઈ જાય છે હાસ તો એક તરફ વસંત ઋતુનો પાલો પ્રકૃતિ પર અને વસ્તીમાં પણ ફરફરવા લાગે છે એટલે કે પાલવ એટલે પ્રકૃતિનો પાલવ એટલે આપણી સાડી આપણી મમ્મી કે મોટી બહેન હોય કે દાદી હોય જે સાડી પહેરતા હોય છે ને એ સાડીનો પાલવનો લટકતો પલ્લું એટલે કે વસ્તીમાં આખો ફેરફાર થવા લાગે છે બીજી તરફ પરીક્ષાઓની તૈયારી ચાલી રહી હોય છે વળી સીમ ખેતરમાં સીમ એટલે પાદર હર શિયાળુ પાક ઘઉં ચણા વાડવાની શરૂઆત કરતા લોકો દેખાય છે તો ચોથી વાર તે તો લગ્નગાળો આવવાનો હોય છે એટલે એની આગોતરી એટલે કે અગાઉથી નક્કી કરેલો સમય એને શું કહેવાય આગોતરી કહેવાય વધામણીઓ
અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત થઈ જતા હોય છે. વ્યસ્ત એટલે પોતપોતાના કામમાં લાગી જાય છે બધા લોકો. એટલે કે મને આમ તો બહુ જ ગમે છે, આમ તો વર્ષા અને શરદ મારી મનગમતી ઋતુ છે. મનગમતી એટલે આપણને વધારે કોઈ ઋતુ ગમે એ. પણ વસંતના દિવસો ગમે છે એના કારણ પણ છે. તું તો કહે છે કે કોયલ બોલે છે, હા હે ને, બધા એવું કહે છે કોયલનો અવાજ આવે છે. આંબે આંબે કેરીઓ પણ ઝૂલે છે એટલે મને વસંત ગમે છે. પણ એટલું જ નથી, કોયલ તો આખો ઉનાળો બોલી બોલીને આપણું ધ્યાન વૃક્ષો અને વાતાવરણ તરફ ખેંચતી જ રહે છે. એ મને ભાવી છે. પણ એમ તો મને કબૂતર, હોલો, કાગડો, દૈયર અને દેવચકલી પણ બહુ જોવાના છે. વળી વસંતમાં તો કંસારો ને કલકલિયો ચાસ અને સોબીકી પણ તરશ્યું તરશ્યું બોલ્યા જ કહે છે. એમ ગમે હવામાં સેલ્લારા, સેલ્લારા એટલે પાલોવાળી સાડીની એક જાત, એને કહેવાય સેલાર. અને લઈને ઉડતા બુલબુલ, પતંગિયા, દરજીડો, શક્કરખોર ને પણ હું જોઉં રહું છું. એ તો તને પણ ગમતું છે મને એવું લાગે છે, બરાબર ને? હવે આ પ્રશ્નનો આન્સર છે એટલે કે જવાબ, આ બધા પક્ષીઓના નામ આવ્યા છે ને, કે આ પાઠની અંદર કયા કયા પક્ષીઓના નામ આવ્યા છે તો આપણને ખબર હોવી જોઈએ. તો તમને યાદ છે આપણી ગુજરાતીની ચોપડી આ બધા પંખી વિશે તથા ઋતુઓ વિશેની પણ આપણને બતાવવામાં આવ્યું છે. આપણે તો તે બધું જ જોતા જ સાંભળતા આવ્યા છીએ કે દાદાજીએ ઘરવાળામાં ને ખેતર વગડી વૃક્ષો ઉછાળેલા, એટલે કે ઘરના પાછળ અથવા પછવાડે. ને ગામમાં તો આજે વૃક્ષો ઠીક ઠીક છે કે અત્યારે આપણને ખબર છે કે લોકો વૃક્ષોને કાપણી કરી રહ્યા છે અને જ્યાં ત્યાં મકાનો બનાવી રહ્યા છે. તો ઋતુઓ જાળવે જાળવે દેખાય છે. ને ત્યાં તો પંખીઓ પણ ગાય છે, કલરવ કરવા લાગે છે. ને પીપળ, વડના ટેટા તથા સોનમોરના પાકડા ને બીજા ફળો પણ ખાય જ છે. વૃક્ષો તો ધરતીની શોભા છે, એ છે તો રોજનું જીવન ભર્યું ભર્યું લાગે છે. તને થશે કે આ અનન્ય આજે માતૃભાષાનો જાદુ દેખાડવા સારું સારું બધું લખી રહી છે. તે બોલ ને, એમાં ખોટું શું છે? હાસ તો આપણી ગુજરાતી ભાષા છે તો બોલવું જ જોઈએ ને. વહેલા વૃક્ષોના પાંદડા તે એના શબ્દો જ કહેવાય છે. ને પવનમાં એ કેવું મરમર બોલે છે. મરમર એટલે પાંદડામાંથી આવતો અવાજ. સૂકા પાંદડા હોય તો આપણે નીચે હોય એના ઉપર ચાલતા હોઈએ તો કેવો અવાજ આવે છે તેવો. ફૂલો વૃક્ષોની કવિતા છે. આજકાલ કેસુડાનો કેસરી રંગ સીમ વગડામાં મોટેથી બોલતો સંભળાય છે. ને સીમડો તો ગાતો ગાલ ફૂલોથી એવો તો ભરાઈ ભરાઈ ગયો છે કે એમાં જઈને કાગડો બેસે ને તો એ રાતો જોડ બની જાય તેવો. હું તો સીમડા નીચે ઊભી જ રહું છું ને લાલ ચકતા ફૂલોથી ભીંજાઈ જાઉં છું. અને ઘરના માંડવે મધુમાલતી, કુંડામાં મોગરા મોણ્યા છે અને એની સુગંધોની લહેરો તો છાતીને ને મગજને તરબળ કરી દે કે જોવા મળે છે. અને પાછું બારી પાસે બેસીને જ્યારે હું વાંચું છું ને મારા ઘરની, ત્યારે સોનચંપાના ફૂલો તાકી તાકીને તાકી તાકીને એટલે જોઈ જોઈને, ટગરી પણ ટગર ટગર જુએ છે ને હજારી ગલ તો બોલકા છે, બોલ બોલ કરે છે તો બોલાવત ને. પણ ભાઈ મારે તો હવે પરીક્ષા આવે છે, વાંચવું જ પડે ને, અને પરીક્ષામાં તો વાંચવું જ પડે, એમનેમ થોડા કંઈ પાસ થવાય છે. ખાસ તો તને અભિનંદન આપવા છે, પૂછ કે કેમ? અરે ભૈલા, તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કર્યું ને, એ કરીને
11 સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો તે મને બહુ જ ગમ્યો. આપણે ત્યાં લોકોએ અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે. લોકોને અંગ્રેજીની જરૂર છે, પણ માતૃભાષા એ બરાબર ન આવડે તો બાવાના બે બગડે. હા, એક નવી કહેવત પ્રસરી છે ને કે ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી. હા, કેમ કે આપણે આપણી માતૃભાષા ગુજરાતી છે તો ખરેખર તો આપણે ગુજરાતીમાં જ ભણવું જોઈએ ને. સાચું કેમ બોલ્યું? હા હા, ગુજરાતી માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ અને આપણી તર્ક શક્તિ એ વધારે ખીલે છે. અને માતૃભાષા જન્મ ગળથૂથીમાંથી, ગળથૂથી એટલે આપણા જન્મથી, જન્મ આપણે જ્યારે બાળક જન્મે છે ને તો જ્યારે એના છઠ્ઠા દિવસે બાળકના જન્મના ગોળનું અને પાણીનું, ગોળ ઘી અને પાણી એ ત્રણનું મિશ્રણનું પાણી પીવડાવવામાં આવે છે તેને કહેવાય ગળથૂથી. તો આ ગળથૂથીમાંથી આપણને મળેલું છે આપણા મા બાપ, ઘર, કુટુંબ, સમાજની એ દેણી છે, એટલે આપેલું. એમાં આપણી સભ્યતા અને આપણી સંસ્કૃતિ, આપણા જીવનની પરંપરાઓ અને રૂઢિ બધું જ શબ્દે શબ્દે સંગ્રહેલું છે. અને પાછા આપણા રવીન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વકવિએ પણ આપણી માતૃભાષાનો મહિમા કરતા એમને પણ કહેલું છે કે માતૃભાષા તો માતાનું ધાવણ છે ને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે અને મજબૂત બનાવે છે. માતે મા બીજા બધા વન બગડાના બા. આપણને જન્મ આપનારી આપણી બા એટલે કે આપણી માતા, એ બાની ભાષા તે માતૃભાષા. ને આ અનાજ પકવી આપણી પોષનારી ને વૃક્ષો અને વનરાજીને ખીલવનારી આપણી ધરતી માતા એ પણ આપણી માતા છે. આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ લઈ શકતું નથી. એક કહેવત છે ને, એક માતા સૌ શિક્ષકની ગરજ સારે છે. આ વાત તો અરમ તું પણ સમજી લેજે. ગાંધી બાપુએ કહેલું છે કે આપણો રાજકારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે, અંગ્રેજી તે સૌથી કમ નસીબની વાત છે. કેમ કે આપણી ઉપર અંગ્રેજો શાસન કરી રહ્યા છે. એને અંગ્રેજો 200 વર્ષ આપણા દેશ ઉપર રાજ્ય કર્યું. આજે લોકો મોહમાં અંધ છે, એની ખુશીમાં બધા એટલા પાગલ બની ગયા છે એમાં કે આંધળા બની ગયા છે. અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં બધા નાચતા રહે છે. બસ અંગ્રેજી શીખવું છે અને માતૃભાષાનો મહિમા સમજાવતા તૈયાર નથી. પણ હવે ધીમે ધીમે સમજાશે કે ભાષા તો આપણા લોહીના લયમાંથી પ્રગટે છે, તે જ આગળ આપણને લઈ જાય છે. આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર એવો એક વિશ્વકોષ છે, 25 ભાગમાં વહેંચાયેલો છે. દુનિયાભરનું જ્ઞાન એમાં છે. જો ગુજરાતી આવડે ને તો બધા જ વિષયનું જ્ઞાન આ વિશ્વકોષમાં આપણને જોવા મળે છે. તને યાદ હશે અરવ, આપણે જ્યારે ગુજરાતી ભાષામાં કેવી રમતો રમતા હતા, કેટલા વાક્યો બનાવતા હતા અને શબ્દો ડાબેથી જમણેથી વાંચીએ તો પણ એક જ અર્થ થાય. એક છે ને દ્રષ્ટાંત, લીમડી ગામે ગાડી મળી, એટલે મળી લીમડી ગામે ગાડી મળી. હવે તમે એનું ઊંધું કરો તો પણ લીમડી ગામે ગાડી મળી એ જ અર્થ થશે. જ્યારે બાવા બારે જા એનો પણ ઊંધો અર્થ, જ્યારે બાવા બારે જા. નવજીવન તો નવજીવનને પણ તમે પાછળથી બોલો તો પણ તે નવજીવન જ થશે. મળિયાણમ એ પણ તમે પાછળથી બોલો તો પણ એ જ થશે. હવે ડાબીથી વાંચો કે જમણીથી વાંચો અર્થ તો એ જ છે. એવી જ આ શબ્દ રમતો શબ્દોને કે સમૂહોને જોડી તોડીને કરતા અને મજા જ આવે છે. કવિતા ગાવાની મજા જેવી બીજી કોઈ જ ભાષામાં નથી આવતી. હમણાં જયદેવ કાકા મને મળ્યા હતા,
અને તે પણ આપણી ગુજરાતી માતૃભાષા વિશે વાતો કરતા હતા. આપણે વિચારો માતૃભાષામાં આવે છે. આપણે જ્યારે રાત્રે સૂઈ જઈએ છીએ તો આપણને સ્વપ્ન પણ ગુજરાતી માતૃભાષામાં જ આવે છે, ભલે ને પછી અંગ્રેજી ભાષામાં ભણતા હોઈએ. અંગ્રેજીમાં આવે છે કોઈ દિવસ? નથી આવતું ને, તો પછી આપણને સ્વપ્ન પણ માતૃભાષામાં, એટલે કે સ્વપ્ન માતૃભાષા એ આપણા હૈયામાં ને તરત આપણા હોઠ ઉપર પણ વસેલી છે. આપણે કોઈ પણ ભાષા વાંચીએ પણ સાંભળીએ પણ સમજીએ શેમાં છે? આપણી માતૃભાષામાં. યાદ રાખીએ છીએ એ પણ આપણી માતૃભાષામાં. તો હાથ કરતાં પણ વધુ હાથ પગી એ આપણી ભાષા છે. આપણે પ્રેમ કરીએ, થોડો કજિયો કરીને વિસાઈ જઈએ, રેડીએ અને કિટ્ટા કરીએ, કોઈની જોડેથી કિટ્ટા કરી દઈએ, એ પણ બધું આપણે ગુજરાતી માતૃભાષામાં. તો માતૃભાષામાં વટબંધ થાય છે. ગમે તે સાથે ઝઘડો, ગમે તે સાથે કિટ્ટા કરી દો, પાછી ઉચ્ચા કરી દો, એ બધું આપણી ભાષામાં. તો આપણી માતૃભાષા એ ગુજરાતી અજબ ગજબની ભાષા છે. એમાં સગાવહાલા માટે અંગ્રેજી કરતાં વધારે શબ્દો પણ બનેલા છે, જેમ કે મામા મામી, માસા માસી, ફૂઈ ફૂઆ, બહેન બનેવી, નણદ નણદોઈ, સાસુ સસુરા, સાળા સાળી, સાળાવેલી, ભાભી, જેઠાણી, જેઠ, દિયર દેરાણી વગેરે વગેરે. આપણે બીજી ભાષાના શબ્દોમાં પણ આપણા ગણી ગણીને અપનાવેલા શબ્દો છે. ટેબલ, ટિકિટ, ઓફિસ, સ્ટેશન, બસ, ટ્રક, ખુરશી, મેજ, ખુશી, અરજી, હકીકત વગેરે વગેરે. તો આપણી ગુજરાતી ભાષામાં કેટલાક એવા વિશિષ્ટ શબ્દોની મજા છે. તું મને આ શબ્દોના અર્થ લખીને મોકલજે હોને. હા, કાગાનિંદર, દાદારંગી, એટલે બિલકુલ સમજ ના પડતી હોય તેવી, અડધી ડાળી ને અડધી ગાની, સિરામણ એટલે કે નાસ્તો, ગોફણ એટલે દોરડાની અંદર પથ્થર મૂકી અને ફેંકવામાં આવતો, નણદોઈ, નણદોઈ એટલે નણદ હોય ને તેના પતિ એમને કહેવાય નણદોઈ, ઝાલરટાણું એટલે આરતી ટાણું, ગામતરું એટલે બીજા ગામ જેવું, સપ્તપદી, ચોરીના જે વરકન્યા જે ફેરા ફરે છે ને સાત, તેને કહેવાય સપ્તપદી, ઘડામણ, ઘડામણ એટલે કોઈ પણ ઘર વસ્તુ બનાવવું હોય તો એને જે ઘડવાનો હોય ને એને કહેવાય ઘડામણ, સુકવણી, કોઈ પણ અનાજ વાવ્યું હોય એ અનાજને એના એનામાંથી દાણા આપણે ગાળવા હોય તો પહેલાં તો એ અનાજને શું કરવું પડે, તેની સુકવણી કરવી પડે તો જ તેમાંથી અનાજ નીકળે. પાણીયારું એટલે પાણીના બેડા મૂકવાનું જે સ્થાન છે એને કહેવાય પાણીયારું. પાધરું એટલે કે ગામનું સીધે સીધું એને કહેવાય પાધરું. દહીથરું ને કંકાવટે, આવા તો કેટલાય શબ્દ છે, તું પણ શોધીને મને લખજે જરૂર. બા મને કહે છે કે ગુજરાતીમાં દરેક પશુ બોલે ને માટે નોખા નોખા જુદા જુદા ક્રિયારૂપો છે. અરે વાહ ભાઈ, જો સાંભળ, ભેંસ રેકે છે, ગાય પાંગરે છે, બળદ પાંગળે છે, શિયાળ રડે છે, કૂતરું ભસે છે, બકરી બે બે એવું કરે છે, ઊંટ ગાંગરે છે, ગધેડું ભૂકે છે, ઘોડો હણહણે છે, વાઘ ત્રાળ મારે છે, સિંહ ગર્જના કરે છે, હાથી રણકે છે. બસ બહુ થયું નહીં? આજે તારી સાથે પત્રમાં ઘણું ઘણું બોલાઈ ગયું. હારો, મને ફોન કે SMS કરતા તો પત્ર લખવાનું બહુ જ ગમે છે. હાસ તો ફોનમાં તો હવામાં બધું વહી જાય છે, SMSની તો ભાષા લાગણી કે ભાવ વગરની અને ટૂંકી અને બનાવટી હોય છે. મને તો કાગળ લખવાના વારંવાર ને પાછા વાંચવાના અને સાચવી રાખવાના બહુ જ ગમે. હા તો હવે છેલ્લી વાર આ રજાઓમાં તું આવે છે, આપણે વડોદરાના મ્યુઝિયમમાં મુલાકાત લેવા જઈશું તથા ચાંપાનેર પ્રવાસે પણ જઈશું. ત્યાંથી આપણે તેજગઢ આદિવાસી યુનિવર્સિટી છે ત્યાં પણ આપણે જઈશું અને ત્યાં લોકજીવનના બધા જ રંગો
ત્યાં આપણે જોઈશું સાંભળીશું અને મજા કરીશું થોડીક વાર્તાઓ વાંચવાની છે સાથે સાથે વિજ્ઞાન કથાઓ પણ આપણે ઉકેલીશું રાત્રે તારાઓ ઓળખીશું અને સીમ જમ અને વગડાઓમાં ઝાડવા પંખીઓ એને પણ આપણે ઓળખીશું કે કોઈ પશુ પંખીને આપણે ઓળખતા ના હોઈએ એ બધાને આપણે ઓળખીશું અહીં પપ્પા મમ્મી સારા અને સારા નરવા છે ત્યાં પૂજ્ય કાકા કાકી મજામાં હશે નાની બહેનને મારા વહાલ સૌને મારા પ્રણામ રથયાત્રા પલ્લવ વિદ્યાનગર તારી બહેન અનન્યા અનન્ય વિદ્યાર્થી મિત્રો ખબર પડી ને તમને કે આ વાતની અંદર પત્રમાં કેવા વિચારો છે કેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે હા તો જુઓ આમાં છે વિકલ્પો ધરતીની શોભા કોનાથી વધે છે વિકલ્પોમાં આપ્યું છે ને કે ધરતીની શોભા કોનાથી વધે છે તો વૃક્ષોથી હા વૃક્ષોથી ધરતીની શોભા વધે છે કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે તો ફૂલોને હે ને અલગ અલગ પ્રકારના ફૂલો જોવા મળે છે બહેનનો પત્ર પાઠના લેખકનું નામ શું છે તો મણીલાલ પટેલ હા તો આ હતો આજનો આપણો પત્ર લેખન તો તમારે આ પાઠ શાંતિથી વિડીયો જોવાનો છે સમજવાનો છે અને એ પાઠની અંદર કેવા કેવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે તે તમારે સમજવાનું છે અસ્તુ